કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય ગણિત, ગમ્મત. ગણિત ગમ્મત. અગાઉના પિરિયડ દરમિયાન આપણે ભાગ 1માં પ્રકરણ 4 ટીક ટીક ટીકનો ભાગ 1 તો જોઈ લીધો, મજા આવીને ઘડિયાળમાં ટીક ટીક કરવાની અને બધું જોવાની. હવે આગળ મેં બતાવ્યું ગલુડિયાવાળો ભાગ છે, અલગ અલગ બધા ભાગ હજી આપણે ભણવાના બાકી છે. તો ચલો આપણે અત્યારે પહેલા ભાગ 2માં શું જોવું છે, પહેલું છે રાનીની રોજનીશી. રાનીની રોજનીશી એટલે એની કામ કરવાની ક્રિયાઓ. હવે તમે રોજ એકનું એક કામ, સ્કૂલે આવવાનું, ભણવાનું, તો તમારી રોજની એક રોજ ડીશી બની જાય કે હા ભાઈ હવે ઉઠીએ છીએ, નાયા ધોયા વગર ચા પી લઈએ છીએ, નાયા ધોયા વગર કામ કરીએ છીએ, એ તમારી રોજની રોજનીશી કહેવાય. ખબર પડી? એ જ રીતે રાની રોજ શું કરે છે આખા દિવસની. ચાલો મારી નાની બહેનોને જોવા, એની બહેનપણીને શું કહે, ચાલો મારી નાની બહેનને જોવા છે ને આઈ રે, માં મેં મુન્ની માટે મીઠાઈ ખરીદી છે. લો હવે શું કર્યું, હવે નાની બહેનપણીઓને લઈને આવી એની નાની બહેનને બતાવાય તો શું કહે છે કે મેં આના માટે મીઠાઈ ખરીદી છે, પરંતુ તે ખાઈ શકે તેવી તે ખૂબ નાની છે. આવડી નાની બેબી, એની નાની બહેન મીઠાઈ ખાઈ શકે ના, તો મમ્મી એને ના પાડે છે. અને તે વાત પણ ન કરી શકે, અરે તે બોલી પણ ન શકે, તે ખાઈ પણ ન શકે, તેના મોંમાં દાંત ના હોય, બોલી પણ ના શકે, કેમ કે તે ખૂબ નાની છે. તે મોટી થશે, ધીમે ધીમે બધું શરૂ થઈ જશે, ખાવું પીવું એ બધું મોટી થશે, ચાલવું ઉઠવું બેસવું એ બધી ક્રિયાઓ મોટા થતાં શીખશે. હવે આગળ જોઈએ શું છે રાણીની રોજનીશીમાં, રાણી શું કરે છે રોજનીશીમાં. ચલો હું મારી રોજનીશી નોંધીશ, તે પ્રથમ વખત બોલવાનું ખાવાનું ચાલુ ક્યારે કરશે. અહીં બધા બેકેટ્સ આપેલા છે. રાણીએ રોજનીશીના કેટલા પન્ના બનાવ્યા છે, 1 2 3 4 5 6 7 સાત પાના, કેટલા, સાત પાના. કે એની નાની બેન શું કરશે, તો પહેલું છે, પહેલું પાનું આવશે 5 માર્ચ 2005, મુની આજે જન્મી, પહેલું આજે જન્મી. પછી આડાઆવડા પાના મૂકાઈ ગયા છે એનાથી, તો પછી હવે માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર. હવે સપ્ટેમ્બર મહિનામાં એને શું કર્યું, તો 5 સપ્ટેમ્બર, એ બાજુમાં નહીં જોવાનું, આડાઆવડા પાના મૂકી લઈ ગયા છે. તો 5 સપ્ટેમ્બરે મુન્નીએ કેળું ખાધું, એ બીજા નંબરનું પાનું. પછી સપ્ટેમ્બરમાં 15 સપ્ટેમ્બર મુન્નીનો પ્રથમ દાંત આવ્યો, એ ત્રીજા નંબરનું એની રોજનીશીનું પાનું છે. ચોથા નંબરનું નવેમ્બર મહિનાનું છે, તો નવેમ્બર 10 નવેમ્બર 2005 મુન્ની બેસતા શીખી. 5 નંબરનું પાનું 20 નવેમ્બર 2005 મુન્ની ભાખોડિયા એટલે કે ગાય ગાય કરતી ચાલતી થઈ. પછી 6 નંબરનું પાનું કયું આવશે, જાન્યુઆરીના ફેબ્રુઆરી, તો ફેબ્રુઆરી પહેલાં જાન્યુઆરી કે ફેબ્રુઆરી પછી પહેલાં આવે જાન્યુઆરી, તો આ 6 નંબરનું પાનું બન્યું. 5 જાન્યુઆરી 2006 મુન્ની ઊભા રહેતા શીખી. પછી 7 નંબરનું 2 ફેબ્રુઆરી મુન્ની ચાલવાનું શરૂ કર્યું. આ એની રોજનીશી બને, કોના માટેની હતી, એના બેનના માટે, કે એને સૌ પ્રથમ કઈ ક્રિયા કરી, મુન્ની જન્મી, પછી કેળું ખાધું, દાંત આવ્યો, બેસતા શીખી, ભાખોડિયા ભર્યા, પછી ઊભા રહેતા શીખી, અને છેલ્લે ફટાફટ દોડતી ચાલતી થઈ ગઈ. હવે આગળ જોઈએ, મુન્નીને પહેલો દાંત સપ્ટેમ્બરમાં આવ્યો ત્યારે તે કેટલા મહિનાની હશે, માર્ચથી સપ્ટેમ્બર સુધી કેટલા મહિના પસાર થઈ ગયા, તો માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર. માર્ચથી સપ્ટેમ્બર સુધી કેટલા મહિના થયા, 6. માર્ચથી સપ્ટેમ્બરથી 6 મહિના થયા. મુન્નીની ઉંમર કેટલી હશે, તો ત્યારે એની 6 જ માસની જ હોય ને, 6 જ મહિનાની થઈ હોય ને. તે પ્રથમ વખત બેઠી, ક્યારે બેઠી, જન્મથી પ્રથમ વખત ક્યારે બેસી હતી, નવેમ્બર મહિના. માર્ચ પછી એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર કેટલા મહિના થયા, 8 મહિના થયા ને. તેને પ્રથમ દાંત આવ્યો ક્યારે આવ્યો, હવે દાંત કઈ જગ્યાએ લખ્યું છે, દાંત ક્યારે આવ્યો છે ક્યાં છે, આવી સપ્ટેમ્બર મહિનામાં, તો 6 મહિના પછી, માર્ચથી સપ્ટેમ્બર વચ્ચે 6 મહિનાનો ગાળો. તેણે પ્રથમ શું કર્યું, ચાલવાનું કે કેળું ખાવાનું, પછી ભાખોડિયા ભરવાનું કે ઊભા રહેવાનું, ભાખોડિયા ભરવાનું. હવે અગાઉ જોઈએ, હવે આપણે નાના નાના ગલુડિયા વિશેનું અભ્યાસ મેળવીએ.
મજા આવીને દરેક વાલા વિદ્યાર્થી મિત્રોને. આપણે રાણીની રોજનીશી જોઈ. હવે આપણે નાના ગલુડિયા વિશે, મેં કહ્યું તો ને કે ગલુડિયા વિશે આવશે, હાથી, ઉંદર એવા બધા પ્રાણીઓ વિશે આપણને એમની ઉંમરો વિશે ભણવાનું આવશે. તો ચલો, તો આ ઉંમરો શીખવા માટે આપણે મહિનાના વાર, અંગ્રેજી મહિનાના મહિનાના નામ કેટલા છે, અંગ્રેજી મહિનાના નામ 12 મહિનાના નામ આવડે છે તમને બધાને, આવડતા છે? બાળ મંદિરથી લઈ અત્યારે ધોરણ 4 સુધી તમે અંગ્રેજી મહિનાઓના નામ શીખ્યા જ હશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી એ બધા તમને આવડે છે ને? તો બોલો તો મારી જોડે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. આવડી ગયા ને? તો હવે ચલો આગળ જઈએ. રાણી પાસે પાલતું ગલુડિયું હતું, લે હવે એના જોડે બેન પણ નાની હતી, પાછું એની જોડે એક પાછું ગલુડિયું પણ હતું. 2 અઠવાડિયા પછી તેણે આંખો ખોલી. તેને આ પ્રમાણે વિકાસ થયો. હવે જેમ પે એની બેનની રોજનીશી બનાવી, હવે એના ગલુડિયાની રોજનીશી બનાવી. તો શું છે, 3 અઠવાડિયા પછી પહેલો દાંત આવ્યો અને ખાવાનું શરૂ કર્યું. 3 અઠવાડિયામાં એને દાંત આવીને ખાવાનું શરૂ કરી દીધું ફટાફટ. લો આપણે આવે 3 અઠવાડિયામાં ના, પછી 4 અઠવાડિયા પછી શું કર્યું, માંડ માંડ ચાલવાનું, થોડું થોડું ઊભા થતા, અને 7 મહિનાના બધા દાંત આવી ગયા. લો બધા દાંત આવી ગયા. અને પછી શું છે, 1 વર્ષ પછી તે મોટું કૂતરું બની ગયું. આપણે 1 વર્ષ પછી મોટા મમ્મી પપ્પા જેવડા થઈ જઈએ ના, અને પોતાના ગલુડિયા તલ્યો. 1 વર્ષમાં પાછા એને પણ બીજા બચ્ચા આવી ગયા. હવે આ કૂતરાના જીવનકાળની નોંધ તમારી નોટબુકમાં કરો. આપણે કરીને આ બધી નોંધ, મુંદી અને રાણીના ગલુડિયા વચ્ચે તફાવત કરીએ. ચલો હવે તફાવત કરીએ. હવે સ્થિતિ, મુન્નીની ઉંમર અને ગલુડિયાની ઉંમર. ચાલવાનું કોણે શરૂ કર્યું, મુન્નીને બેને 11 માસે અને ગલુડિયાએ 1 મહિના પછી. પહેલી વખત ખાવું, મુન્નીની બેન 6 માસે ખાવા લાગી અને આ ગલુડિયું 6 અઠવાડિયા પછી તો ખાવાનું ચાલુ કરી દીધું એને તો ધમાધમ. અને આપણે તો 6 માસે નાના બાળકો, પહેલો દાંત ક્યારે આવ્યો, 6 મહિને. કોને, મુન્નીની નાની બેનને 6 મહિને આવ્યો. અને ગલુડિયાને તો લો 3 અઠવાડિયામાં દાંત આવી ગયા, અને 7 અઠવાડિયામાં તો બધા દાંત આવી ગયા. આપણે તો 10 મહિને કે 7 મહિને, ગમે 7 મહિના પછી દાંત આવે છે. અને કૂતરા જેવા પ્રાણીઓને ફટાફટ દાંત આવી જાય છે. હવે આગળ જોઈએ, શોધો શું બધા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટા છે થાય છે. મેં હમણાં કીધું ને, ગલુડિયું, કૂતરું એ બધા એક સરખા હોય, મોટી જળ ગલુડિયું અને બિલાડીનું બચ્ચું બધા એક રીતે મોટા થાય. આપણે બધા એક સરખા મોટા થઈએ, કોઈની ઉંમર એટલે કે હાઈટ એટલે કે કદ, ઊંચાઈ ઓછી, નાની મોટી, સમય ઓછો થાય એ રીતે અહીં બતાવ્યા છે. ચલો જોઈએ વિકાસમાં, મરઘી, ગાય અને પક્ષી. ફટાફટ કોણ વિકાસ થાય, પહેલાં પક્ષીનો. ફટાફટ નાનામાંથી મોટું બની જાય, પછી એનો સમય મર્યાદા પૂરી થઈ જાય, પછી મરઘી. એ જ રીતે મરઘી પણ નાનામાંથી મોટી થઈ ત્યાં જ રહે, પણ ગાયનું વાછરડું નાનામાંથી મોટું થતાં થતાં વાર લાગે છે. મોટા પ્રાણીઓ અને તેના બચ્ચાના ચિત્ર દોરો. આપણે દોરવા છે? ના, નથી દોરવા. અહીં દાદાજીની અવસ્થાના ચિત્રો આપેલા છે, બધા દાદાજીના અવસ્થાના, હાથીના દાદાના, પછી ચૂચો, ઉંદરના અને રાણીના દાદાજી, બધાના અવસ્થાઓ આપે છે. તમને સૌથી વૃદ્ધ કોણ લાગે છે? મને તો સૌથી વૃદ્ધ, હા, અપૂર્ણ હાથીના દાદા, અપ્પુ હાથીના દાદા. કેટલા બધા છે, 95 વર્ષના. ઓહો, ચૂચોના 2 વર્ષના દાદા, રાણીના દાદા 70 વર્ષના. તેને હવે એના સવાલ જ પૂછ્યા છે. અપૂના દાદાજી રાણીના દાદાજી કરતાં કેટલા મોટા છે? હવે અપૂના દાદાજી રાણીના દાદાજી કરતાં કેટલા મોટા છે? તો 95 વર્ષ બાદ 70, તો 25 વર્ષ મોટા છે. અપૂના દાદા 25 વર્ષ રાણીના દાદા કરતાં મોટા છે. શું ચૂચોના દાદાજી, હવે ચૂચોના દાદાજી અપૂના દાદાજીથી કેટલા વૃદ્ધ હશે? આ દાદા છે બરાબર 95 વર્ષ. હવે ચૂચોના જન્મ, ચૂચોનું આયુષ્ય કેટલા, ઉંદરનું આયુષ્ય સાવ નાનું હોય કે 2-3 માંડ માંડ 4 વર્ષ સુધી જીવી જાય. એટલે એનું તો આયુષ્ય 4 વર્ષનું હોય કે 3 વર્ષનું હોય તો એ તો ગરડા થઈ જ જાય 2 વર્ષે, તો એમનું 2 કે 3 વર્ષે એ ગરડા થઈ જાય. 95 વર્ષ કે 70 વર્ષ સુધી જ ઉંદર જીવી શકે નહીં. ચૂચો ઉંદરના દાદાજી અને રાણીના દાદાજી બંનેમાંથી નાનું કોણ
ચૂચો ના, તોય બંને વચ્ચે તફાવત. તફાવત એટલે શું થાય બાદ બાકી? તો 70 માંથી 2 વર્ષ બાદ કરીએ તો 68 વર્ષ ચૂચોના દાદા નાના છે. એ બાદ બાકી કરીએ એટલે આપણને સાચી ઉંમર મળી જાય. અગાઉ જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવે શું છે? અગાઉ રજાની મજા. ચલો રવિવાર આવી ગયો તો મજા પડી જાય છે એ જ રીતે હવે આ લોકોને કઈ રજાઓ પડી છે? ઉનાળું વેકેશન. અલીની રજાઓ શરૂ થઈ ગઈ. તેણે ઘણો ઉત્સાહ હતો. અલી તો મજા આવી ગઈ, રજાઓ પડી. તેણે સુંદર આયોજન કર્યું અને પોતાના પિતરાઈ શબાનાને કહેવા માગતો હતો, તેથી તેણે હવે પોતાની સ્કૂલમાં એને રજાઓ પડી ગઈ તો હવે શું કરવા લાગ્યો? એની બહેનને રજાઓ વિશે માહિતી આપવા માગતો હતો. શું પત્રમાં લખ્યું? વાલી મોટી બહેન શબાના 7/5/2008 પત્ર લખ્યો. હેલો, તમે કેમ છો? અત્યારે કોઈ પત્ર લખે ના, પટ્ટાકથી મોબાઈલમાં ફોન કરી દે કે આજથી મારું વેકેશન છે, તું આવ કાં તો હું આવું, એ રીતે ફોન અથવા મેસેજ કરી દે. તમે કેમ છો? હું અહીં મજામાં છું. મોટી બહેન, મારી રજાઓ આજથી શરૂ થઈ ગઈ છે અને મારી નાનીના ઘરે જવાનું છે. ક્યારે? 10/5/7/5 પત્ર લખે છે. 10/5 સુધી રોજ રહેવા જવાનો છું. 10/5 જવાનો છે અને 20/5/18 રોજ પાછું આવીશ. મારી શાળા 4/6/18 રોજ ખુલશે કે એનું વેકેશન 6 મહિનાની 4 તારીખ સુધી અને 10 તારીખે મામાના ઘરે એટલે નાનીના ઘરે જવાનું છે તો 20 તારીખે આવવાનું છે. કેટલા દિવસ રહેશે? 10 દિવસ. ફરી ખુલશે ત્યારે ક્યારે રજા પડશે ને અહીં અહીં નહીં આવીશ. તમે ક્યારે, તમારી સ્કૂલો ક્યારે રજા પડે? તમે અહીં અહીં જાઓ એમ કે છે એની બેનને. આપણે બધા મજા કરીશું. અલી પત્ર લખી અને બેનને પોતાના ઘરે બોલાવે છે. નાગપુરમાં રહેતી બહેન એની શબાના, નાગપુરમાં રહે છે ને એની બેન શબાના ને આ પત્ર 13/5/18 રોજ મળ્યો. એને ક્યારે લખ્યો તો 10/5 અને મળ્યો ક્યારે? 13/5. તેણે અલીને જવાબ આપ્યો. 3 દિવસ થયા આ પત્ર મળતા મળતા. હવે એનો રિટર્ન જવાબ આપ્યો. ક્યારે? 13 તારીખે એને પત્ર મળ્યો અને 14 તારીખે પોતે પત્ર લખવા બેઠી. શું લખી? વાલા અલી, હેલો, હું અહીં મજામાં છું. ગઈકાલે મને તારો પત્ર મળ્યો. મજાની રજાઓ. મારી શાળા હજી તો 1 જૂને 2018 રજાઓ પડે છે. તમારે તો વહેલા વહેલા પડી ગઈ, 5મા મહિનામાં પહેલાં પડી ગઈ ને 10 તારીખથી. તો ફરી 10 ઓગસ્ટના રોજ ખુલશે. અમુક હું શાળાના પ્રવાસમાં ગોવા જઈશ. ક્યારે? 7/6/18 એટલે કે 7 તારીખે હું પાછી 1 જૂને રજાઓ પડવાની છે અને 7 તારીખે તો પ્રવાસ જતી રહેવાની. પાછી આવીશ હું ત્યાર પછી અજમેર આવવાનો પ્રયત્ન કરીશ. હું 7/6 એટલે કે 1 તારીખથી રજા અને 7મી તારીખથી પ્રવાસ જઈ. હવે પ્રવાસથી પાછી આવીશ, પછી જ હું તને મળવા આવીશ. અલીએ 7/5 પત્ર લખ્યો. મેં કીધું હતું ને 7/5 પત્ર લખ્યો હતો. એમનું વેકેશન પડવાનું હતું 10 તારીખે નાનીના ઘેર જવા. તે કઈ અંકોમાં લખ્યા છે? આ રીતે લખ્યા છે. જો 7/07/05/18 આ અંકોમાં અને આ શબ્દોમાં પરીક્ષા દરમિયાન આ પૂછાય છે. ચલો હું તમને વ્યવસ્થિત શીખવાડી દઉં તો તમે ધ્યાન રાખજો. પરીક્ષા દરમિયાન ખૂબ જ મહત્ત્વનું છે. નીચેની તારીખો લખી છે. જો 10/5/18 તો 10 મે 2018, 20/5/18 2 મે 2018, 7/6/7 જૂન 2018, 1/6 તો 1 જૂન 2018. આ મહિનાઓ તો જાન્યુઆરી ફેબ્રુઆરી એ રીતે આપણે બોલતું જવાનું. પછી એને અંકોમાં લખ્યું, આપણે આ શબ્દોમાં લખ્યું. જેમ એકડો લખીએ પછી આપણે લખીએ છીએ ને 1, તો આ તારીખોને પહેલાં અંકોમાં લખી, હવે તારીખોને આપણે શબ્દોમાં લખીશું. તો શબ્દોમાં લખી, હવે અંકોમાં લખીશું. શબ્દોમાં લખતા શીખી ગયા, હવે અંકોમાં કઈ રીતે લખીશું? ચલો જોઈએ. પહેલાં 1 છે તો 1 જૂન એટલે કયો મહિનો? જૂન મહિનો 6ઠો તો 6 અને કઈ સાલ છે? 2006. આ રીતે લખવાની. 30 મે 30/5/06, 10 ઓગસ્ટ 2007, 10/8/07 પત્ર. અજમેરથી નાગપુર કેટલા દિવસે પહોંચ્યો? 6 દિવસે. અલીએ તેની નાનીના ઘરે કેટલા દિવસ રહેવાનું કહ્યું હતું ને? 10 થી 20 તારીખ, 10 તારીખે જવાનું, 20 તારીખે સુધી રહેવાનું, એટલે કેટલા? 10 દિવસ. સભાનાની રજાઓ 1 જૂને પડે છે તે 10 ઓગસ્ટ સુધી, તો કેટલા દિવસો થયા? 1 જૂનથી 10 ઓગસ્ટ એટલે કે જૂનમાં કેટલા દિવસો આવે ઓગસ્ટ કે એ જાણવા માટે આપણે આ રીતે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઉપરના જે આવે બધા 30, ઉપરના જે આવે બધા
જ્યાં 31 ઉપરના બધા આવે 31 અને ખાડામાં આવે બધા 30. તમને જે રીતે ફાવે એ રીતે લખવાનું. તો જૂનમાં જે દિવસો અને ઓગસ્ટના 10 દિવસો થઈને મારા કેટલા થયા? 70 દિવસ. અલીની રજાઓ 7 મેથી 4 જૂન, તો 29 દિવસ. કોની રજાઓ વધારે છે? શબાનાની રજાઓ વધારે છે. કોની? શબાનાની. પરીક્ષા દરમિયાન આ મહત્વ નથી, પણ પરીક્ષા દરમિયાન આ બે બેકેટ ખૂબ જ મહત્વના છે. શાળામાં તમે વધારે લાંબી રજાઓ ક્યારે મળી છે? કોષ્ટક ભરો. આ તો મેં મારી રીતે કોષ્ટક ભર્યું છે. તમે પણ ઉનાળુ વેકેશન તમને જે તારીખથી મળતું એ તારીખ સુધી લખવા. નવરાત્રિની રજાઓ 5 રજાઓ કે 4 રજાઓ જે પડતી હોય. દિવાળીનું વેકેશન જે પડતું હોય, 21 દિવસનું, 20 દિવસનું, 15 દિવસનું, એ રીતે લખવાનું. પરીક્ષા પછીની રજાઓ 1-2 રજાઓ મળે, અથવા ઉનાળુ વેકેશન છેલ્લી પરીક્ષા હોય, વાર્ષિક પરીક્ષા હોય, તો આપણને ઉનાળુ વેકેશન મળી જાય છે. તો ચલો આગળ જોઈએ. ચંદ્રન 15 મે 2017ના રોજ માખણ ખરીદવા માટે દુકાને ગયો અને માખણ લાયક છે કે નહીં તેનું પડીકું તપાસ્યું. એ કઈ રીતે તપાસે ખબર છે ને, આપણે ઉપર પેકિંગ ડેટ વાંચીએ છીએ તે આ પ્રમાણે લખ્યું હતું. હવે એ પેકેટ ખરીદ્યું. હવે તમારે કઈ રીતે, આપણે કોઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો એના ઉપર જે તારીખ લખી છે એક્સપાયરી છે, એટલે એક્સપાયરી એટલે ઉતરી ગયેલું, એટલે એ વસ્તુ ખવાય નહીં, એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તો ચલો જોઈએ. પેકિંગની તારીખ 180 દિવસ સુધી સારું રહેશે. પેકિંગની તારીખથી 180 દિવસ સુધી સારું રહે, એટલે કે 180 દિવસ એટલે 1 મહિનાના 30 દિવસ, તો 6 મહિના સુધી સારું રહે. તો પેકિંગની તારીખ કઈ હતી જુઓ તો 15-1 એટલે કે જાન્યુઆરી. તો આ માખણ ખરીદવાનું નક્કી કર્યું, બરાબર. કયા મહિનામાં માખણનું પેકિંગ થયું હતું? જાન્યુઆરી, પહેલા મહિનામાં, જાન્યુઆરીમાં. કયા મહિનામાં? તારીખ 15-1-7-17, 180 દિવસ પૂરા થાય પહેલા મહિનાથી, 80 દિવસ પૂરા થાય એવા, 180 એટલે કે 6 મહિના ક્યારે પૂરા? પહેલાંથી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, એ રીતે 180 દિવસ ક્યારે પૂરા થાય? 15-7-2017 એટલે કે 15-7-17 6 મહિના પૂરા થઈ શકે. તો ચંદ્રમ 15 મે તે પેકેટ ખાઈ શકે છે. મે એટલે કયો મહિનો? 5મો મહિનો. મે એટલે 5મો મહિનો, એટલે કે પેકિંગને 4 મહિના થયા હોય તો ખાઈ શકે ને. તમે જે વસ્તુઓ ખરીદો છો એટલે પેકિંગ તારીખ જોઈને તપાસીને વસ્તુ લાવે, હા જોયા વગર લાવીએ. તમે સમાપ્ત થયેલી દવાઓને લખેલી તારીખ જોઈ શકો છો. હા, આપણે એક્સપાયરી ડેટ આપણે ગણીએ તો જે તારીખ હોય એ તારીખથી બનાવેલ તારીખ અને એક્સપાયર થયેલ તારીખ લખી હોય તો આપણને ખબર પડે છે કે સમાપ્તિ તારીખ કઈ છે. તે તારીખો આપણને દર્શાવે છે કે આ વસ્તુ હવે અસલામત છે. તો કઈ કઈ વસ્તુઓ અસલામત છે એ જોઈએ. ખાદ્ય સામગ્રી, પ્રસાધનોના સાધનો, આ બધું તારીખ મુજબ જ વાપરવું જોઈએ, નહીં તો આપણા શરીર માટે, આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણા સ્વાસ્થ્ય માટે, શરીર માટે હાનિકારક છે. હવે આગળ જોઈએ. શોધો એવી બીજી કોઈ વસ્તુઓ છે જેની સમાપ્તિ તારીખ દર્શાવેલી છે. આ હોય છે ને, દવાઓ પર હોય, પછી આપણે ખાવાના પેલા 5 રૂપિયાના 10 રૂપિયાના પડીકા લાવીએ છીએ એના પર હોય છે, કઠોળ ઉપર હોય છે, દરેક ઉપર એક્સપાયરી ડેટો લખેલી હોય છે. હવે તો આપણે મોલમાં જઈએ છીએ ત્યારે કઠોળ ઉપર પણ, અનાજ ઉપર પણ, લોટ ઉપર પણ, બધા ઉપર એક્સપાયરી ડેટો લખેલ હોય છે. તો હવે આગળ જોઈએ. એવી બીજી કઈ વસ્તુઓ છે કે જેના પરથી તેની સમાપ્તિ તારીખ દર્શાવેલ હોય છે, કે સમાપ્ત તારીખ દર્શાવેલ હોય છે. ચલો ઉત્પાદન તારીખ, હવે આ શું છે? દવા 7-17-17મી સાલમાં 7મો મહિનો, તે દર્શાવે છે જુલાઈ 2017માં બની છે. આ દવા જુલાઈના 2017માં બની છે. સમાપ્તિ તારીખ 7-18, તો કેટલા? 1 વર્ષ. કેટલું કહેવાય? 1 વર્ષ. તો દર્શાવેલ છે કે દવા કયા વર્ષ અને કયા મહિના સુધી છે. આ 7-17 બનાવેલ છે અને 7-18 એક્સપાયર એટલે કે સમાપ્ત થઈ જશે. પછી 8મા મહિનામાં 8-18 દવા લઈ શકાય નહીં. આ દવા કયા વર્ષ અને કયા મહિના સુધી લેવી સલામત છે? 7-18ના પહેલાં લેવી સલામત, એટલે કે 6-18 અને છેલ્લે 7-18 સુધી, 7મા મહિનાના 18
સાતમા મહિના જુલાઈ સુધી આપણને સારી રહેશે. પછી જુલાઈ પછી ઓગસ્ટ, ઓગસ્ટ મહિનામાં આ દવા લઈ શકાશે નહીં. આ દવા ઓગસ્ટ મહિના દરમિયાન લઈ શકાશે નહીં. 7-17 એ કયો મહિનો અને વર્ષ આવે છે? 7 એટલે જુલાઈ મહિનો, 7મો મહિનો એટલે જુલાઈનો મહિનો. 17 એ 17 વર્ષ તરીકે, જુલાઈ મહિનો 17 વર્ષ, 2017 કહીએ ને એમ. ઉપરોક્ત ઉધરસની દવા સપ્ટેમ્બર 2018માં લઈ શકાય ના કે સમાપ્તિ તારીખ પૂરી થઈ જાય છે? સમાપ્તિ તારીખ પૂરી થઈ જાય તો આપણે લઈ શકીએ ના? એ લઈએ તો આપણા શરીર અને આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તો આ પ્રકરણ 4 એનો ભાગ 2 અહીં હું સમાપ્ત કરું છું. ભાગ 3 આગળ અગાઉના પિરિયડ દરમિયાન આપણે સમજીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો.